ધોરણ 5 સેમ 2 પાઠ 8 રસોડાનું વિજ્ઞાન. મિત્રો, આપણા ઘરમાં રસોઈ ક્યાં બને? તો કે રસોડામાં. આ રસોડાનું કોઈ દિવસ અવલોકન કર્યું છે ખરું? તો આ ફોટો જુઓ, તેનું અવલોકન કરો અને તેમાં કઈ કઈ વસ્તુઓ છે તેની નોંધ કરો. આપણે ખોરાકમાં અનાજ, કઠોળ, ફળ, દૂધ, શાકભાજી વગેરે ખાઈએ છીએ. આ ખોરાક ખાવાથી આપણને કામ કરવા માટેની શક્તિ મળે છે. અલગ અલગ દેશ અને રાજ્ય પ્રમાણે તેમના ખોરાકમાં પણ વિવિધતા હોય છે. આપણે આપણો ખોરાક છે એ બાફીને, તળીને, શેકીને કે સાંતળીને બનાવીએ છીએ. કેટલોક ખોરાક છે કે જેને કાચો પણ ખાઈ શકાય છે. તો ચાલો ચિત્ર દ્વારા તેની માહિતી મેળવીએ. તળેલો ખોરાક કે જેમાં પૂરી, ગાંઠિયા, પાપડ, ભજીયા, દાળવડા, બટાકાવડા વગેરેનો સમાવેશ કરી શકાય. શેકીને ખાવાતો ખોરાક કે જેમાં રોટલી, રોટલા, ભાખરી, પાપડ વગેરેનો સમાવેશ કરી શકાય. સાંતળીને ખવાતો ખોરાક કે જેમાં થેપલા, પરોઠા, ઢોસા, ઉત્તપા વગેરેનો સમાવેશ કરી શકાય. બાફીને ખવાતો ખોરાક કે જેમાં ખીચડી, દાળ, ભાત, શાક વગેરેનો સમાવેશ કરી શકાય. કાચો ખાઈ શકાતો ખોરાક કે જેમાં ટમેટા, કોબીજ, કઠોળ, કચુંબર વગેરેનો સમાવેશ કરી શકાય. આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે સારો અને પૌષ્ટિક ખોરાક અગત્યનો છે. રોજ રોજ મસાલેદાર અને તીખું ખાવાથી અથવા તો લારી પરના ખુલ્લા ભેળ, પકોડી, પકોડા, રગડા પેટીસ આ બધું ખાવાથી પેટનો દુખાવાનો તેમજ નાની મોટી બીમારીનો સામનો આપણે કરવો પડે છે. આપણા ખોરાકને અને આરોગ્યને સીધો સંબંધ છે. તેથી કાચો અથવા તો ધીમા તાપે શેકીને બનાવેલો ખોરાકને ઉત્તમ ખોરાક ગણી શકાય. ખોરાકને બાફવા માટે આપણે સૂર્યકુકરનો પણ ઉપયોગ કરી શકીએ. સૂર્યકુકર છે એ પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સૂર્યમાંથી આપણને સતત અને મફત ઉર્જા મળે છે. આ ઉર્જાનો ઉપયોગ કરીને સૂર્યકુકરમાં આપણે ખોરાક બનાવી શકાય. સૂર્યકુકરનો ઉપયોગ કરવાથી આપણે કોઈ બળતણનો ખર્ચ કરવો પડતો નથી. તેમાં ધીમા તાપે ખોરાક બનતો હોવાથી તેના પૌષ્ટિક તત્વો અંદર જળવાઈ રહે છે અને માટે જ આપણે સૂર્યકુકરનો ઉપયોગ કરવો જોઈએ. બધા જ ખોરાકોનો સ્વાદ એક સરખો હોતો નથી. તેમાં રહેલા વિવિધ સ્વાદ અને સુગંધના કારણે જ આપણને એ ખોરાક ભાવતો હોય છે. આહારના મુખ્ય 6 સ્વાદ છે: ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો. આ બધા જ સ્વાદ આપણને આપણા રસોડામાં રહેલા મસાલામાંથી મળી રહે છે. આ મસાલામાં આપણે હળદર, મરચું, મીઠું, ધાણા જીરું, રાઈ, આમલી, ગોળ વગેરેનો સમાવેશ કરી શકાય. રસોડાની અનેક સામગ્રી એવી હોય છે કે જેની સાથે વૈજ્ઞાનિક અભિગમ જોડાયેલો હોય છે અને બધા જ મસાલા આપણા આરોગ્ય માટે ઉપયોગી છે. તો ચાલો આજે આપણે ઉખાણા દ્વારા તેના સ્વાદના આધારે તે મસાલાને ઓળખીએ. છય રસ મહી મારું નામ, મારા વિના થાશે ના કામ. તો આ સ્વાદ કયો? તો આ સ્વાદ છે ગળ્યો, કે જે આપણને ગોળ, ખાંડ, સાકર, શેરડી વગેરેમાંથી મળે છે અને જેના મધુર રસથી આપણને કામ કરવાની શક્તિ મળે છે. હવે આપણે બીજું ઉખાણું જોઈએ. નામ મારું મીઠું, તોય સ્વાદમાં હું ખારું, રસોડાના રાજા તરીકે નામ મારું રાખું. તો બોલો આ કયો સ્વાદ હશે? તો આ સ્વાદ છે ખારો, કે જેને આપણે મીઠા તરીકે ઓળખીએ છીએ. દરિયાના પાણીને સૂકવીને તેમાંથી મીઠું બનાવવામાં આવે છે. આ મીઠાનો ઉપયોગ આપણે રસોઈમાં કરીએ છીએ. મીઠા વગરની રસોઈ આપણને મોળી અને ફીકી લાગે છે. ઉપરાંત આ મીઠાનો ઉપયોગ આપણે જો તાવ આવ્યો હોય તો મીઠાવાળા પાણીના પોતા આપણે કપાળ પર મૂકીએ છીએ, જેના દ્વારા તાવ ઓછો થતો હોય છે. હવે ત્રીજું ઉખાણું જોઈએ. નામ સાંભળતા મારું મોંમાં આવે પાણી, ખાટો મીઠો રસ મારો શરબતમાં લાવે મોજ. બોલો તો આ કયો સ્વાદ છે? આ સ્વાદ છે ખાટો. તો આ ખાટો સ્વાદ આપણને શેમાંથી મળશે? લીંબુ, ટામેટા, આમલી, આમળા, કાચી કેરી વગેરેમાંથી મળતો હોય છે અને આ ખાટા રસથી આપણી પાચન ક્રિયા સારી થાય છે. હવે ચોથું ઉખાણું જોઈએ. લીલું અને લાલ મરચું મારું નામ, સૌની જીભ તીખી ચમકાવું એવું મારું કામ. તો બોલો આ કયો રસ છે? આ રસ છે તીખો. આ તીખો રસ આપણને મરચું, રાઈ, મરી,
આદુ, અજમો, તજ, લવિંગ વગેરેમાંથી મળે છે. આ તીખો રસ છે એ આપણા શરીરમાં રહેલા હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે, તેઓ પાચક રસ ઉત્પન્ન કરે છે. પરંતુ વધારે પ્રમાણમાં જો આ તીખા મસાલા લેવામાં આવે તો તે આપણા આરોગ્યને નુકસાન કરે છે. હવે આપણે જોઈએ પાંચમું ઉખાણું. તુરો તુરો કોઈને ન ભાવે એવો સ્વાદ મારો, સ્વાદ કફને ચિકાશ દૂર કરવામાં પહેલો નંબર મારો. બોલો તો આ સ્વાદ કયો છે? આ સ્વાદ છે તુરો. આ તુરો સ્વાદ આપણને હળદર, વિવિધ કઠોળ, કેરીની ગોટલી, સોપારી વગેરેમાંથી મળે છે. આ તુરો સ્વાદ છે એ આપણા શરીરમાં રહેલા ચિકાશ અને કફને દૂર કરે છે. આપણે મુખવાસ તરીકે કેરીની ગોટલી અને સોપારી ખાતા હોઈએ છીએ, જે આપણા મોંને અથવા તો મોંની ચિકાશને દૂર કરે છે અને મોંને સાફ રાખે છે. હવે જોઈએ છઠ્ઠું ઉખાણું. થૂ થૂ કરી થૂકી દેતા, બીમાર પડે તો મને લેતા, આ રસના ગુણ ગણા, નિરોગી રહેવા તેને જાણો. તો આ રસ કયો હશે? આ રસ છે કડવો. આ કડવો રસ આપણને મેથી, કારેલા, લીમડા વગેરેમાંથી મળે છે. આ કડવો રસ છે એ ભૂખ લગાડનાર તેમજ જંતુનાશક છે. તેથી જ આપણે ઉનાળામાં લીમડાના સાબુથી નાહીએ છીએ. જો પગનો દુખાવો થાય તો મેથીનો ઉપયોગ કરીએ છીએ અને આપણે કડવું કર્યાતું પણ પીએ છીએ. આમ આ રસ છે એ આપણા શરીર માટે અથવા તો નિરોગી રહેવા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, હવે આ મસાલાનો રંગ, સ્વાદ, ગંધ છે કે નહીં તે અને આ મસાલાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તેને માહિતી દર્શાવતો એક ચાર્ટ આપણે જોઈએ. રસોડાના અમુક મસાલા અથવા તો પદાર્થો અમુક બીમારીની પ્રાથમિક સારવારમાં આપણને ઉપયોગી થઈ શકે છે. તો ચાલો તેની માહિતી આપતો એક ચાર્ટ આપણે જોઈએ. રસનો જો આપણે અતિરેક કરીએ તો તે આપણા આરોગ્યને હાનિકારક હોય છે. આમ આરોગ્ય પર આહારની અસર તો છે જ, પરંતુ જમવાનું બનાવનાર અને જમનારના મનના વિચારોની અસર પણ તેના પર પડે છે. તેથી જ રસોઈ બનાવતી વખતે અને જમતી વખતે મનને શાંત રાખીને અને સારા વિચારો રાખવા જોઈએ.